છું નિકિતાબા પરમાર, ગવર્મેન્ટ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ મોવાણ, દેવભૂમિ દ્વારકાથી. આજનો આપણો ટોપિક છે આહાર અને પોષણ, યુનિટ 1, સેશન 1, સ્ટાન્ડર્ડ 10, લેવલ 2. હેલ્ધી લાઈફ માટે 3 વસ્તુ જરૂરી છે. પહેલું તો સંતુલિત આહાર, કસરત અને ત્રીજું છે પૂરતી ઊંઘ. તેમાં સંતુલિત આહાર જીવન માટે એક ચાવીરૂપ પાસો છે. હવે આહાર એટલે શું? તો કે આપણે જે રોજબરોજ ખાઈએ છીએ એ. અને સંતુલિત આહાર એટલે શું કે જેમાંથી આપણને વિટામિન, કેલરી, ખનીજો, પોષક તત્વો, પાણી, ઉર્જા વગેરે મળી રહે, જે આપણા જીવન માટે જરૂરી છે અને સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. હવે સંતુલિત આહારમાં કોનો કોનો સમાવેશ કરી શકાય? તો એના મુખ્ય સમૂહ છે ફળો અને શાકભાજી, પ્રોટીન, ડેરી ઉત્પાદનો, કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબી અને શર્કરા. હવે એના વિશે જાણીએ. પહેલું છે ફળો અને શાકભાજી. હવે શા માટે તે મહત્વના છે? તો કે તે શરીરમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન અને ખનિજ પૂરા પાડે છે. તેમાં પાણી અને ફેટ પણ હોય છે, જે ખોરાક બીજેથી મળવું મુશ્કેલ. તેથી તમે તેને નાસ્તામાં પસંદ કરી શકો છો, ફળો ખાઈ શકો છો અને ફળોના જ્યુસ પણ પી શકો છો. બીજું છે પ્રોટીન. પ્રોટીનનું મુખ્ય કાર્ય શું છે? તો કે સમારકામ અને વૃદ્ધિ. આપણા શરીરમાં જે કોષો નુકસાન પામતા હોય તેનું સમારકામ પ્રોટીન કરે છે. કોઈ ભી ઘા લાગ્યો હોય તો તેને રૂઝાવવામાં મદદ કરે છે. વાળ અને નખની વૃદ્ધિ માટે પણ પ્રોટીન જ જવાબદાર હોય છે. પ્રોટીન આપણને માંસ, મરઘા, ઈંડા, સિંગ, ચણા, બદામ, સોયાબીન, કઠોળ વગેરેમાંથી મળી રહે છે. એના પછી છે ડેરી ઉત્પાદન. ડેરી ઉત્પાદનો શા માટે મહત્વના છે? તો કેમ કે તેમાંથી કેલ્શિયમનો બહુ સારો સ્ત્રોત મળી રહે છે. તે હાડકા અને દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે સ્નાયુ સંકોચનને નિયમિત કરે છે. તે આપણને દૂધ, દહીં, ચીઝ, ઘી, માખણ અને સૂકા મેવા વગેરેમાંથી મળી રહે છે. તેના પછી કાર્બોહાઈડ્રેટ્સ. તે આપણા જીવન માટે સૌથી વધારે મહત્વની વસ્તુ છે, કેમ કે તે આપણને ઉર્જા પૂરી પાડે છે. આખા દિવસ દરમિયાન એનર્જી લો થવા દેતો નથી અને પાચન તંત્રને પણ તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. તે આપણને આખા અનાજમાંથી મળી રહે છે અને તેમાં વિટામિન, ખનિજ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે કેન્સર, હૃદયરોગ, ડાયાબિટીસને પણ રોકે છે. અને છેલ્લું, પાંચમું, ચરબી અને શર્કરા. તંદુરસ્ત રહેવા માંગતા હોય ને એ લોકો એમ વિચારતા હોય છે કે ચરબી અને શર્કરાથી દૂર રહેવું જોઈએ, પણ એવું નથી. ચરબી અને શર્કરા પણ આપણા શરીર માટે જરૂરી છે, કારણ કે તે ફેટ સોલ્યુબલ વિટામિન એ, ડી, ઈ અને કે નું આખા શરીરમાં વહન કરે છે અને સાથે સાથે ફેટી એસિડનું પણ આખા શરીરમાં વહન કરે છે. ચરબી સ્કિનની નીચે બળતર રિઝર્વ તરીકે રહે છે, જે આપણને આખા દિવસ દરમિયાન જ્યારે આપણે ખોરાક ન લેતા હોય ત્યારે પણ આપણને ઉર્જા પૂરી પાડે છે. દાંતનો સડો રોકવા માટે ખાંડ અથવા શર્કરાયુક્ત આહાર ભોજન લેતી વખતે તેની સાથે લેવું જોઈએ. ઘી, માખણ, ક્રીમ, ફળો, સૂકા મેવા, બી, કાચા શાકભાજી વગેરેમાંથી આપણને ચરબી અને શર્કરા મળી રહે છે. થેન્ક યુ.